नमस्कार विद्यार्थी मित्रों, हवे तमे आ विषयना विडियोज एक साथे पण जोई शको छो। तेना माटे विडियो नीचे मारी चेनलनुं नाम छे, तो चेनलमां जे प्लेलिस्टमां जशो तो आ विषयना विडियोज एक साथे जोई शकशो। तो विद्यार्थीओ, आजना विडियोमां आपणे शीखीशुं गुजराती धोरण 6 द्वितीय सत्रनुं पूरक वाचन 3 रूपाळू मारू गामडू। तो अहीं कविए रळियामणा गामडानुं चित्र आलेख्युं छे के गामनुं चित्र एटले के गामडुं केवुं होय छे। सुख अने दुःखना प्रसंगोए आखू गाम एकबीजाने मदद करे छे। गामना सौ એકમેકમાં ગોઠાયેલા હોય છે। આવા ભાવસભર સહકારની વાત આ કાવ્યમાં થયેલી છે। ગાજે છે ગીત જ્યાં હેતનારે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું। તો અહીં કવિ જયંતિલાલ માલધારી છે તે ગામ વિશે વાત કરતા કહે છે કે જ્યાં પ્રેમના ગીતો ગાજે છે એવું મારું નાનું રૂપાળું એટલે કે ખૂબ જ સરસ મજાનું રંગ ભર્યું એટલે કે આનંદથી ભરેલું ગામડું છે। નદીઓના ધીમા મીઠા નીર રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું રે। એટલે કે જ્યાં નદીઓના મીઠા પાણી છે જે ખળખળ વહે છે એવું રૂપાળું મારું ગામ છે। સુખમાં સુખિયા સૌ સાથ મારે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામ રે। તો સુખમાં બધા એક સાથે રહે છે તેવું મારું ગામ સૌથી રૂપાળું એટલે કે સૌથી સુંદર છે। દુઃખમાં ભેળું છે આખું ગામ રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું રે। અને સુખમાં સાથે છે સાથે સાથે દુઃખમાં પણ આપણી સાથે છે। કોઈ માણસ ને દુઃખ પડે તો આખું ગામ તેની બાજુમાં આવીને ઊભો રહે છે અને સાથ સહકાર આપે છે એવું મારું ગામ રૂપાળું છે। ધરતી ખેડે છે સૌ સાથ મારે રંગ ભર્યું નાનું રૂપાળું ગામડું રે। અહીં સૌ ખેડૂતો એક સાથે રહીને સંપથી ધરતી ખેડે છે એટલે કે ધરતીની ખેતી કરે છે એવું નાનું મારું ગામ રૂપાળું છે। ધંધા વિનાનું નથી કોઈ રે રંગ ભર્યું રૂપાળું મારું ગામડું રે। તો અહીં ધંધા વગરનું એટલે કે કોઈ માણસ પ્રવૃત્તિ વિનાનું નથી, આખા ગામના લોકો કંઈક ને કંઈક પ્રવૃત્તિ કંઈક ને કંઈક ધંધો કરે છે એવું મારું ગામ રૂપાળું છે। ઘેર ઘેર ઘંટીઓ ગાજતી રે રંગ ભર્યું નાનું રૂપાળું ગામડું રે। તો અહીં છે જ્યાં ઘેર ઘેર અનાજની ઘંટીઓ અનાજ દળવાની ઘંટીઓ ગાજતી રહે છે એવું મારું નાનું ગામ રૂપાળું છે। રેટીઓને મીઠો રણકાર રે રેટિયાનો મીઠો રણકાર રે રંગ ભર્યું નાનું મારું ગામ રે। જ્યાં રેટિયાનો મીઠો રણકાર એટલે કે મીઠો અવાજ સંભળાય છે એવું મારું નાનું રૂપાળું ગામ છે રેટિયો જે આપણે ગાંધીજી કાતતા હતા તે। ખટક ખૂટકે સાળ સામટી રે રંગ ભર્યું નાનું રૂપાળું ગામ રે। જ્યાં હાથ સાળો એક સામટી ખટક ખટક અવાજ કરે છે એવું રૂપાળું મારું ગામડું છે। ખટક એટલે હાથ સારો। ઊંચા નીચાના નથી ભેદ રે રંગ ભર્યું નાનું મારું ગામડું। જ્યાં ઉચ્ચ નીચનો કોઈ ભેદ નથી, બધા ધર્મ સરખા છે, કોઈ નાનું મોટું નથી, એવો પ્રેમ ભાવ વહે છે એવું મારું નાનું ગામડું છે। કામ ધેનું સામાણી ગાવડી રે રંગ ભર્યું નાનું રૂપાળું ગામડું રે। જ્યાં છે કામધેનું એટલે કે મનોકામના પૂરી કરનાર ગાય જેને કામધેનું કહેવાય છે એવી ગાયો છે એવું મારું રૂપાળું ગામ છે। ધીંગી ધુરાના ધરધાનાર રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામ। જ્યાં ધીંગા સુધરી ઉપાડનારા બળદો છે એવું મારું રૂપાળું ગામડું છે। અંતર પ્રકાશ સૌની આંખ મારે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું રે। જ્યાં લોકોની આંખોમાં હૃદયનું તેજ છે એટલે કે લોકો છે તે એકબીજાને મળે મળે છે અને આનંદ અનુભવે છે એવું સરસ મજાનું મારું ગામડું છે। ધરતી ધ્રુજે છે જેને પાય રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું રે। કે જે જ્યાં છે જોમવાળા લોકોના પગ પલા પડવાથી ધરતી ધ્રુજે છે, જોમ એટલે કે જુસ્સો, જ્યાં જુસ્સાથી જીવવાવાળા લોકોના પગોની રણકારથી ધરતી ધ્રુજે છે એવું મારું રૂપાળું ગામ છે। સામું જુએ ત્યાં હેત નિતરે રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું રે। એકબીજાનું સામે જોઈએ તો એકબીજાને સ્મિત આપી અને પ્રેમથી બોલાવે છે એવું મારું રૂપાળું ગામડું છે। આખડીએ અમી છલકાય રે
रंग भर्यू नानू रूपाळू मारू गामडું रे। आपणे એકબીજાને મળીએ છે તો આંખોમાં અમૃત છલકાય છે, પ્રેમ છલકાય છે, એવું રૂપાળું મારું ગામડું છે। સંત વિનોબાની વાણી રે, રંગ ભર્યું રૂપાળું મારું ગામડું રે। કે જ્યાં સંત વિનોબાની વાણી છે એટલે કે સંત વિનોબાના જે બોલી છે તેને લોકો તેનું જીવન ધન્ય બનાવે છે, એની વાણીથી પોતાનું જીવન ધન્ય બનાવે છે, તેની વાણી પોતાના જીવનમાં ઉતારે છે, એવું રૂપાળું મારું ગામડું છે। ગાંધી બાપુનો જય જયકાર રે, રંગ ભર્યું નાનું રૂપાળું ગામડું રે। જ્યાં ગાંધી બાપુનો હંમેશા જય જયકાર થાય છે, જ્યાં ગાંધી બાપુના વિચારોમાં લોકો રહે છે, તેના વિચારો પોતાના જીવનમાં ઉતારે છે, એવું રૂપાળું મારું ગામડું છે। તો બાળકો, કવિ અહીં કહેવા માંગે છે કે પોતાનું ગામ બહુ જ સરસ છે। અહીં કવિએ ગામડા વિશેનું વર્ણન કરેલું છે। હવે આ પાઠમાંથી જો સવાલ પૂછાય તો આ રીતે પૂછી શકાય। પહેલો પ્રશ્ન, એક એક વાક્યમાં ઉત્તર લખો। તો તેમાં પહેલો પ્રશ્ન હોઈ શકે, સુખ દુઃખમાં ગામના લોકો શું કરે છે? તો જવાબ છે, સુખ દુઃખમાં ગામના લોકો પરસ્પર સાથ સહકારથી કામ કરે છે। બીજું છે, ગામ કેવું છે? તો ગામ નાનું છતાં રૂપાળું તેમજ રંગભર્યું છે। ત્રીજો પ્રશ્ન છે, ગામડાના લોકોની આંખોમાં શું છલકાય છે? તો ગામડાના લોકોની આંખોમાં અમી એટલે કે હેત છલકાય છે। ચાર નંબર છે, સંત વિનોબા અને ગાંધી બાપુને ગામના લોકો કઈ રીતે યાદ કરે છે? તો જવાબ છે, સંત વિનોબાને એમની વાણી રૂપે અને ગાંધી બાપુને એમના જીવન સંદેશ દ્વારા ગામ લોકો યાદ કરે છે। પાંચમો પ્રશ્ન છે, નદીના ધીમા નીર કેવા છે? તો જવાબ છે, નદીના ધીમા નીર મીઠા છે। બીજો છે, સમાનાર્થી શબ્દો આપો। તો હેત એટલે પ્રેમ અથવા સ્નેહ, મીઠા એટલે મધુર અથવા મિષ્ટ, રૂપાળું એટલે કે મોહક અથવા રૂડું, સામતું એટલે કે બધું અથવા સઘળું, ગાવડી એટલે કે ગાય અથવા ધેનું, અંતર એટલે હૃદય અથવા મન। પછી છે, શબ્દ સમૂહ માટે એક એક શબ્દ આપો। તો પહેલું છે, સૂતર કાતવાનું સાધન તો રેડિયો, કાપડ વણવાનું સાધન તો સાળ, મનોકામના પૂરી કરનારી ગાય તો કામ ધેનું। તો બાળકો, અહીં છે તે કાવ્ય પૂર્ણ થાય છે। આવતા વિડીયોમાં આપણે ચોથું પૂરક વાચન શીખીશું।